ચાર મહાનગરોની ચાર ખબરમાં હું નિધિ આપનું સ્વાગત કરું છું. રાજ્યના સૌથી મોટા અને આર્થિક પાટનગર એવા અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2021-22નું સુધારા સાથેનું બજેટ શાસક પક્ષ ભાજપ દ્વારા સોમવારે બપોર 12 વાગ્યે ઓનલાઈન વિડીયો કોન્ફરન્સ માધ્યમથી રજૂ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટે રૂપિયા 8,051 કરોડનું બજેટ મંજૂર કર્યું. મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે રજૂ કરેલા રૂપિયા 7,475 કરોડના બજેટમાં રૂપિયા 5,076 કરોડનો વધારો કર્યો. શાસક પક્ષ ભાજપે અમદાવાદીઓને રાહત આપતા કહ્યું કે સામાન્ય વેરા, વોટર કન્વર્ઝેશન અને વાહન વેરામાં કોઈ વધારો કર્યો નથી. સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટ અને શોપિંગ કોમ્પ્લેક્સમાં વારંવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. તેને રોકવા માટે ફાયર વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર સેફટીએ બેદરકારી દખાવનાર વધુ 1100 દુકાનો સીલ કરી ફાયર વિભાગે સપાટો બોલાવી દીધો છે. ફાયર વિભાગ દ્વારા 18 જણમાં આવેલા રકવા કોરિડોરની 1000 દુકાનો, રિંગ રોડ કુબેરજી માર્કેટની 48 દુકાન અને વરાછાર સરથાણા પ્લેટિનિયમ પ્લાઝાની 96 દુકાનો સહિત અનેક દુકાનો સીલ મારી દીધી હતી. મધ્યરાત્રિથી શરૂ થયેલ આ કામગીરી વહેલી સવાર સુધી ચાલી. કૃષિ કાયદાના વિરોધમાં ગુજરાતમાં ખેડૂત આંદોલનનો ધમધમાટ શરૂ થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે, ત્યારે ખેડૂત આગેવાન રાકેશ ટિકેત ગુજરાતમાં 2 દિવસની મુલાકાતે છે. ત્યારે આજે તેઓ વડોદરા શહેરના છાણી ખાતે ગુરુદ્વારમાં દર્શન માટે પહોંચ્યા હતા. ખેડૂત આગેવાન રાકેશ ટિકેતે સરકાર ઉપર પ્રહાર કરતા જણાવ્યું કે દેશની કંપનીઓ સરકાર ચલાવી રહી છે, પરંતુ હવે આ સરકાર લાંબી ચાલશે નહીં. રાકેશ ટિકેતના આગમનને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બીજી તરફ કરજણમાં ખેડૂત આગેવાન રાકેશ ટિકેતના સ્વાગતનો ફિયાસકો થયો. કોંગ્રેસના કાર્યકરો ધાવટ ચીકડી રાહ જોયા હતા, પરંતુ કાફલો બ્રિજની ઉપરથી જ નીકળી ગયો. મિતાલી રાજની આગેવાનીમાં રેલવે મહિલા સિનિયર વન ડે ટ્રોફી જીતી. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પર રમાયેલા ફાઇનલ મુકાબલામાં રેલવે ઝારખંડને 7 વિકેટે હરાવ્યો. રેલવેએ રેકોર્ડ બ્રેક કરતા 12મી વખત ખિતાબ પોતાના નામે કર્યો છે. ટુર્નામેન્ટના આ 14મી સિઝન હતી. રેલવે ટીમે 12મી વખત ચેમ્પિયન બની. પાછલા વર્ષે કોરોનાના કારણે આ ટુર્નામેન્ટ રમાઈ શકી ન હતી. ઉલ્લેખનીય છે કે મિતાલી રાજ સૌથી વધુ ઇન્ટરનેશનલ ગેમ રમનારી મહિલા ક્રિકેટર બની છે.